Dear students, I start with lecture 4 for MAG 103 and 104. In the last lecture, we have already proved 1 upon FE e raised to AX is 1 upon FA e raised to AX, where FA not 0, we replace B by A. It like if I teach that we have to deal with this condition, if we say that FA 0 not 0. અને આપણે આને સોલ્વ કરીશું. ધીસ ઇઝ ધ ફર્સ્ટ સમ કે આપણે આને સોલ્વ કરીએ છે. હું લખીશ, તમે બધા સાથે લખજો. હિયર d સ્ક્વેર y બાય dx સ્ક્વેર પ્લસ 3 ડિવાઈડ બાય dx માઇનસ 10 y ઇઝ ઇક્વલ ટુ e રેઝ ટુ 9x. તો હંમેશાનું સોલ્યુશન બે પાર્ટમાં આવશે. ઓલવેઝ ધ સોલ્યુશન વિલ બી ઇન ટુ પાર્ટ્સ. ધ ફર્સ્ટ વન ઇઝ કોમ્પ્લિમેન્ટરી ફંક્શન એન્ડ ધ સેકન્ડ વન ઇઝ પરફેક્ટ ઇન્ટિગ્રલ. તો જે કોમ્પ્લિમેન્ટરી ફંક્શન છે ઉપયોગ થશે.
અહીંયા જો આ તમે પહેલી વાર આનો ઉપયોગ કરો છો એટલે જે t છે ત્યાં t લખો તો એની વેલ્યુ છે 9 સો ધીસ ઇઝ 1 અપોન 9 + 5 9 - 2 e = 9 જે t છે ત્યાં એ લખો અહીંયા લખો બીકોઝ ઓફ 30 અને પરીક્ષામાં આપકો સૂત્ર લખો અત્યારે લખો બીકોઝ ઓફ 30 કે આ 9 d છે જે 9 લખ્યા આ d છે જે 9 લખ્યા હવે જો આ t + 5 લખ્યું છે 14 થશે 14 થશે 0 નથી એટલે આ સૂત્ર વર્ક કરે અહીંયા લખી રાખો નોન ઇક્વલ ટુ એટલે તમને ક્લિયર થાય કે આ કેમ લખ્યું કે બે 0 અહીંયા 9 - 2 7 થાય નોટ ઇક્વલ ટુ 0 થાય એટલે કે લખીશ 0 થાય તો શું થાય કે આવશે જવાબ And therefore, this is equal to 14 sevens are 98 1 upon 98 e raised to 9. I don't mean perfect integral. I am Gujarati said Santalya Kara. સંકલ્ય કારક આપે એમ ગુજરાતી અને એનું સોલ્યુશન લખવાનું ધેરફોર સોલ્યુશન એટલે કે ઉકેલ y = u + v એન્ડ સોલ્યુશન વિલ બી c1 e raised to minus 5x c2 e raised to 2x Plus 1 upon 98 e raised to 9. I am a Java. મેં બીજી થોડી વાત કરી દઉં પછી તમને જોવા માટે ટાઈમ આપું છું હવે જો ઘણી વાર શું થાય કે આના આ મેં એના ભાગ કર્યો હવે પરીક્ષામાં તમે બેસશો ત્યારે એવું એવું નહીં રહે કે 5 પહેલા હશે અને 2 પછી કર્યા હશે કેટલાક વિદ્યાર્થી ડી માઇનસ 2 ને ડી પ્લસ 5 પાછળ લખે એટલે આ સી1 અહીંયા આવે અને સી2 અહીંયા આવે અને કદાચ કેટલાક લોકો કોન્સ્ટન્ટ કેમાં રાખે તો કેમાં લખે કે ટુ લખે તો એ બધું ચાલે છે ક્લિયર આ તમારા મગજમાં રાખો કારણ કે ભાઈ આ પાછો છેલ્લે ટાઈમ બચ્યો તો બાકી તમે શું કરે છે એ કે ચિંતા એની કરવાનું આગળ જઈશું ને એટલે આનું એબ્રિવિએશન છે CH અને આનું છે PI પરફેક્ટ ઇન્ટિગ્રલને કેટલાક લોકો ટૂંકમાં PI તરીકે લખીને જવા દે છે બને ત્યાં સુધી આપણે પૂરું લખશું અને CF કે છે કોમ્પ્લિમેન્ટરી ફંક્શન આવું લખાય છે ગુજરાતી લખતા એમ સમ લખે આને સમ ક લખે Dear students, here we have one more sum that is d square y by dx square minus dy by dx minus 6y equal to 2 e raised to 2x 3 e raised to minus 5x minus 5. Therefore, d square minus d minus 6y is equal to 2 e raised to 2x 3 e raised to minus 5x minus 5. So first we find complementary function.
So for that, d square minus t minus 6y is 0, and therefore d minus 3d plus 2 y equal to 0, and therefore value of u is c1 e raised to 3x, c2 e raised to minus 4x. So this will be the your complementary function. Okay, I stop this lecture here. See you in the next lecture. Thank you very much.